गुड मॉर्निंग मित्रों, आगला लेक्चर की अंदर अपने डेलहाउसी जो खालसा नीति थी ये खालसा नीति विषय आप बात करी थी। त्यार पछी मित्रों जे आ खालसा नीति अने डेलहाउसी जे सहकारी योजना थी आ योजना थी भारतना लोको छे एनो असंतोष उभो थयो। असंतोष एटले एक उग्र बिना उग्र एटले एनी सामे विरोध करवा, કેમ કે કોઈપણ વસ્તુ હોય એની એક શું હોય હદ હોય, કેમ કે કેટલુંક સહન કરવું બરાબર, કેટલીક ગુલામીમાં જીવવું આ એનો એક શું હોય મિત્રો, એક હદ સુધી હોય। પણ અહીંયા એટલો બધો એક કહેવાય છે અસંતોષ થયો બરાબર છે કે હવે એક દમન નીતિ થઈ ગઈ, કેટલીક ગુલામીમાં અંદર જીવવું તો એના માટે પ્રજાનો અસંતોષ ઊભો થયો કે હવે એની સામે આપણે જીવી શકાશે નહીં, એટલે એની સામે શું કરે છે એક અસંતોષ ઊભો કરે છે, એક ઉગ્રવાદી બને છે, એક એની સામે લડાઈ થાય એવું એક ઉગ્ર બને છે બરાબર છે એની સામે લડવા માટે। તો જોઈએ અહીંયા કીધું છે કે સહાયકારી યોજના પછી ડેલહાઉસીના આ ખાલસાવાદે આખા દેશની અંદર ખળભળાટ મચાવી દીધો હતો। મિત્રો આ ખળભળાટ એટલા માટે મચાવ્યો હતો કે આપણે ખબર છે કે ખાલસા નીતિ અને સહાયકારી યોજના કે જે આપણે મીઠા ઝેર જેવી હતી જેને ગુલામ બનાવ્યા હતા, તો આના કારણે લોકોની અંદર અસંતોષ ઊભો થયો। અસંતોષ ઊભો થયો આખા દેશની અંદર ખળભળાટ, કેમ કે હવે શું કરવું આ ગુલામીની અંદર આપણે જીવી શકીએ નહીં, એટલે આખા દેશને ખળભળાટ મચાવી દીધો હતો। પ્રજાનો અંગ્રેજ શાસન સામેનો અસંતોષ બહાર આવવા લાગ્યો। હવે અંગ્રેજ શાસન હતું એ સામે અસંતોષ થવા લાગ્યો, કેમ કે આ આટલા વર્ષ સુધી શાસન કર્યું પણ આપણે એમાં કોઈ લાભ થયો નથી બરાબર છે, કેમ કે ખેત ઉત્પાદન કરીએ તો એનું જે ટકાવારી હતી તો એને આપી દેવાની, સસ્તા ભાવે આપવાની, આપણે પછી જે તૈયાર વસ્તુ હોય એ પછી આપણે મોંઘા ભાવે મળતી, એટલે એક પ્રકારે ગુલામી બરાબર છે। એમાં એક ખેડૂત શું કરતો હતો, ગુલામ થતો જતો હતો, દરેક માણસ ગુલામ થતો જતો હતો, જેના કારણે અસંતોષ બહાર આવવા લાગ્યો। શું આવવા લાગ્યો, અસંતોષ બહાર આવવા લાગ્યો। તમે ક્રાંતિ અને મંગલ ફાંડે ફિલ્મ જોઈ હશે મિત્રો, આ બે ફિલ્મની અંદર તમને બતાવવામાં આવે છે કે અંગ્રેજ સરકાર છે એ આપણા લોકોને કેવો જુલ્મ કરતા, કેવી ગુલામીમાં રાખતા, કેવી રીતે કામ કરાવતા બરાબર છે। આ ક્રાંતિ જે ફિલ્મ છે ને ક્રાંતિ, એની અંદર રેલગાડી ખેંચાવે, એના પાટા તોડાવે, પથ્થર મોટા મોટા હોય તોડાવે બરાબર છે, અને મંગલ પાંડે ફિલ્મ છે કે ભાઈ જેની અંદર તમે જો તો તમારા રૂવાડા બેઠા કરી નાખે બરાબર છે, એવા એક ફિલ્મના દૃશ્યમાં બતાવવામાં આવ્યું કે અંગ્રેજ સરકાર આવી દમણ નીતિ આપણા ભારતના લોકો ઉપર ગુજારતા હતા। એટલા માટે એક વખત આ બંને ફિલ્મ જોવી જેથી કરીને ખબર પડે કે અંગ્રેજ સરકારે આપણે આવા બધા હદ સુધી પહોંચાડી દેવામાં આવ્યા, તો આ હદ એટલા સુધી ઉતરી ગઈ કે લોકોને એની સામે શું કરવું પડ્યો, વિરોધ કરવો પડ્યો બરાબર છે, અસંતોષ ફેલાવો, એટલે એની સામે કંઈક ઉગ્ર બનવું પડ્યું હતું। ના જોયું હોય તો મેળવીને જોજો, આ સમયે લોકો ઉપર અંગ્રેજની દમન નીતિઓ જેવા કહેવાય કે કરોડો વિંઝાતો હોય બરાબર છે, એમ હતો બરાબર છે। એટલી બધી દમન નીતિ હતી કે આપણે એમ લાગે ઓહો, કરોડોની જનસંખ્યાની અંદર આ અંગ્રેજ સરકાર છે એ ભારતની ગુલામીની અંદર મૂકી દીધો હતો। તેમાંય તે ડેલહાઉસે કરેલા જે સુધારાઓને લીધે આજે બળતામાં ઘી હુમાયું છે મિત્રો, આ શબ્દ સમજવા જેવો છે। હવે જે સુધારા કર્યા છે એ સુધારાની અંદર બળતામાં હો ઘીમાવું ઘી, હવે જે તાપ હોય તાપની અંદર તમે ઘી નાખો તો તાપ છે એ વધારે થાય કે ઓછો થાય, તો મિત્રો આપણે બધાને ખબર છે કે શું થાય, વધારે થાય, એટલે કે એક ભડકો મોટો થાય। તો એમ આ ડેલહાઉસે ભારતમાં જે સુધારા કર્યા છે, એક તો ગુલામી તો હતી છતાં માથેથી આણે આવા કામ કર્યા કે જેથી કરીને વધારે લોકોને શું કર્યા છે, ગુલામ બન્યા છે, વધારે દમય નીતિ ભોગવવી પડી છે કે જેના કારણે એની સામે શું કરવું પડ્યું હતું, ઉગ્ર એની સામે અસંતોષ ફેલાણો હતો મિત્રો। રેલવે અને તાર ટપાલની સુવિધા, ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા, ઘણા લોકો ગૂંચવા લાગી હતી, આ બધી સુવિધાઓ તો શરૂઆત કરી પણ આની અંદર બધા લોકો શું કરતા હતા, ગૂંચવાતા હતા, અટવાતા હતા, એને વ્યવસ્થા કરતા આવડતી હતી નહીં। જૂની વિચારધારાને માન્યતા લોકોને લાગ્યું કે અંગ્રેજો આપણી સંસ્કૃતિનો નાશ કરવા માગે છે, હવે ત્યાંના જે જૂના વિચારધારકો હતા
એ શું માનતા હતા કે આ જે અંગ્રેજ સરકાર છે એ આપણી સંસ્કૃતિ છે, બરાબર છે, જે શું કીધું છે, સંસ્કૃતિનો નાશ કરવા માગે છે. તેથી કહી શકાય છે કે એવી વિચારધારા હતી. અને અંગ્રેજોએ જે કરેલા જે સુધારા છે આમ તો તેના વહીવટ અને સુગમતા માટે કર્યા હતા, સુસંગત માટે કર્યા હતા. આ જે સુધારા તો કર્યા છે પણ એ કોઈ ભારત દેશ માટે કર્યા નથી. કોના માટે કર્યા છે મિત્રો? કેમકે એ પોતે ઇંગ્લેન્ડની અંદર સારી રીતે વ્યવહાર કરી શકે ભારતથી, એટલા માટે ઇંગ્લેન્ડની અંદર સારો એવો કારોબાર ચાલે, ચાલુ વેચાણ થાય, બરાબર છે, ભારતનો માલ ઇંગ્લેન્ડની અંદર પહોંચી શકે, એટલા માટે આ તમામ વ્યવસ્થા છે એ ભારતની અંદર શરૂ કરવામાં આવી હતી. ભારતીય પ્રજાને તેનાથી લાભ થયો પણ તે માટે ઘણી બધી કિંમત એને ચૂકવવી પડી હતી, ઘણી બધી કિંમત અને સમય અને ઘણી બધી ગુલામી પણ એને ભોગવવી પડી હતી, ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, ઘણી બધા એને દમન નીતિની અંદર રહેવું પડ્યું હતું. આ બધી જ વસ્તુની એક કહેવાય છે કે હદ થઈ ગઈ, એટલે આ સમય ચૂકવી અને એક કિંમતી સમય ચૂકવી હતો કે જેના પછી આ બધી સુવિધાઓ ભારતને મળી હતી. લોકોમાં આ સંતોષની આગ હવે અગનજાળો બની ગઈ. અગનજાળો કે જેમ એક કહેવાય કે દાવનળ ફાટ્યો હોય અને અગ્નિની જે લાવા નીકળતી હોય એવો એક રોષ આ ભારતના લોકોની અંદર ફેલાયો હતો. શેના કારણે? કેમ કે બળતાની અંદર તમે ઘી નાખો તો વધારે શું થાય મિત્રો? એક ભડકો જ થાય, એક બરાબર છે. તો એની અંદર આ અંગ્રેજ સરકારની જે ડેલ હાઉસ હતો ગવર્નર, એણે આ બાબત ઉપર આવું કર્યું અને ભારતની અંદર સૌથી વધુ શું કરી? ગુલામી આચરી, બરાબર છે, ખાલસા નીતિ લેવા, સરકારી યોજના બનાવી, જેના કારણે વધારે વધારે રજવાડો એ સત્તાની અંદર ભળી ગયા, લોકો વધારે ગરીબ થતા ગયા, ખેડૂતો વધારે પાયમાલ થતા ગયા, જેના કારણે ભારતના લોકોની અંદર વધારે શું ભરાયો હતો? રોષ, એટલે કે અગનઝાળો બન્યા હતા. ભડકાનું સ્વરૂપ ધારણ કરવા લાગી હતી. અને આ બાબત એટલે અસંતોષ કે જેના કારણે 1857ની અંદર શું થયું હતું મિત્રો? સ્વતંત્ર સંગ્રામ, અંગ્રેજો સામે સ્વતંત્ર સંગ્રામ 1857ની અંદર થયો હતો. હવે 1857ની અંદર આ 1800 સ્વતંત્ર સંગ્રામ થયો, જેનું કારણ શું છે કે સ્વતંત્ર બનવા પાછળ, શું બનવા પાછળ મિત્રો? કે હવે અત્યાર સુધી હદ થઈ ગઈ. આપણે પ્રથમ સેમેસ્ટરની અંદર 9મું ચેપ્ટર 1857નો સ્વતંત્ર સંગ્રામ આવશે ત્યારે આપણે એના વિશે વિસ્તૃત ચર્ચા કરશું, બરાબર છે. એટલે અહીંયાથી આ 1800 સ્વતંત્ર સંગ્રામ જોઈશું, બરાબર છે. એટલે મિત્રો, અહીંયા તમારું આ ચોથું ચેપ્ટર છે એ અહીંયા પૂરું થાય છે. સ્વાધ્યાયની અંદર તમને 5 પ્રશ્ન આપ્યા છે, બરાબર છે, એ ચોપડીમાંથી તમારે લખવાના છે, બરાબર છે. પણ જોઈએ તો કે રેખાંત નકશાની અંદર દર્શા કરેલા એ દર્શાવવાના, પણ નકશાની અંદર તમારે પ્રશ્નો છે એટલે નકશાની અંદર તમારે દર્શાવવાના નથી, બરાબર છે. બીજા પ્રશ્નોની અંદર કીધું કે સહકારી યોજના અને ખાલસા નીતિથી અંગ્રેજોને શું ફાયદો થયો? તો આપણે કીધું કે અંગ્રેજોની ખાલસા નીતિથી અને સહાયકારી યોજનાથી, બરાબર છે, તાર ટપાલ જે છે વગેરે વગેરેથી આપણે ફાયદો થયો હતો તે. પછી કીધું છે મહારાજા રણજીતસિંહના સમયમાં અંગ્રેજો પંજાબમાં સત્તામાં સફળ કેમ ન થયા હતા? કારણ કે તેની પાસે અંગ્રેજી કહેવાય ને વિદેશીનું એની પાસે શું હતું? સૈન્ય હતું, બરાબર છે, પરદેશનું સૈન્ય હતું, બરાબર છે. જ્યાં સુધી રણજીતસિંહ જીવતા હતા ત્યાં સુધી તે અંગ્રેજ સરકાર ફાવી શક્યા હતા નહીં. ડેલ હાઉસે ભારતમાં કયા કયા સુધારા કર્યા? હમણાં આપણે આગલા લેક્ચરની અંદર વાત કરી, બરાબર છે, 1853માં રેલવેની સુવિધા કરી, યુનિવર્સિટી સ્થાપી, બરાબર છે, પુનઃ વિધવા અને બાળલગ્ન ઉપર સુધારા કર્યા, બરાબર છે, તાર ટપાની વ્યવસ્થા શરૂ કરી. આ એના શું છે મિત્રો? સુધારા છે. ત્યાર પછી આપણે સહાયકારી યોજના અને ખાલસા નીતિ વિશેની વિશેષ ચર્ચા લઈને બંનેની તમારે શું લખવાની છે મિત્રો? ટૂંકનોંધ લખવાની રહેશે, બરાબર છે. આના વધારાના સવાલ જવાબ છે એ તમને હું આના પછીના લેક્ચરની અંદર તમને સમજાવીશ અથવા હું તમને ફોટો પાડીને તેમાં મોકલી આપીશ. હવે બીજું કીધું છે કે આની અંદર ખાલસા નીતિ છે એ ટૂંકનોંધ પણ તમારે પાકી બુકની અંદર લખવાની છે મિત્રો. અને બીજું કે વેલેસ્લેની જે વિસ્તાર યોજના છે તે, બરાબર છે, અને આ બે ટૂંકનોંધ છે કે જે તમારે પાકી બુકની અંદર લખવાની રહેશે મિત્રો. અસ્તુ.